વડોદરાના મહાઠગ પ્રશાંત ઉપાધ્યાયની પોલીસે વાપીથી ધરપકડ કરી છે. વડોદરાના વરસિયા વિસ્તારમાં બગલામુખી ધર્મસ્થાન બનાવીને લાખોની ઠગાઈ કરી છે. કહેવાતા ગુરુજી સામે 22 લાખની છેતરપિંડી અને એક યુવકને ગુમ કરવા સહિત 2 ગુનાઓ વારસિયા પોલીસ મથકમાં નોંધવામાં આવ્યા હતા. ઢોંગી ગુરુ પ્રશાંત મહિલા ભક્તો પાસે પૂજા કરાવતો હતો, પોતાના પગ ધોવડાવી અને ગુરુ પૂજન કરાવતો હતો, જેનો વિડીયો વાયરલ થયો હતો. આ મુદ્દા મેં જૈસે આપકી જાણકારી મેં છે કે આ એક બગલામુખી અને પ્રશાંત ઉપાધ્યાય એની ખિલાફ એક ફરિયાદ અહીંયા નોંધાયેલ છે હતી. 420 અને 406 માટે એક ફરિયાદી માટે, જેમાં જો આરોપી છે એના પિછલે કોઈ 15 દિવસથી ભાગતો ફરતો હતો અને પોલીસ એની તપાસમાં હતી અને આજ સવારમાં 5-6 વાગે સુધી પોલીસને પાસે એક માહિતી હતી કે આ માણસ વાપી પાસે છે. ત્યાંથી એક લોકેશન મળીને પોલીસ ટીમ આપના PSI અને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આના વારેસિયાના SS આનંદ જોડે આપની ટીમ લઈને ત્યાં ગયા હતા અને ત્યાં ચીકલી પાસે એક રેસ્ટોરન્ટમાં, જેનું નામ રિચા રેસ્ટોરન્ટ છે, ત્યાં એ માણસ મળ્યા. ત્યાં પોલીસને આપની કાર્યવાહી કરી અને ઉસકે બાદ પોલીસ ઉસે ત્યાં અહીંયા લેવી આવી અને આજે પોલીસને એ આરોપીને અટક કર્યા છે અને કાલે એને કોર્ટને સામે રજૂ કરેલ છે. કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે, કયા માધ્યમથી આ મી સુધી પહોંચી શકાયું? ટેકનોલોજી તો અમુક જો માણસો, જે માણસો પર શક હતા પોલીસને, એના CDR કઢાવી હતી અને અમુક સમય પર એની લાઈવ લોકેશન બી પોલીસ લેતી હતી. એના બીજા કુછ ટેકનોલોજી બી પોલીસ ઇસ્તેમાલ કરતી હતી એના આરોપીને પકડવા માટે. કોઈ એવી વાત બની કે જ્યાં તરત જ જેને સીધું કે તમે પ્રશાંત છો અંડર એરેસ્ટ, કે પછી એમને તમને કોઈ અધિકારીઓ સાથે કોઈ વાતચીત થઈ હોય દરમિયાન, એમની સાથે ત્યાં આગળ એરેસ્ટ કરવાની કામગીરી દરમિયાન, કે સીધા દબોચી લેવામાં આવ્યો, ત્યારે કોણ હતા એ વખત એમની સાથે? દેખો, આમાં અમુક કેસોમાં આ થાય છે કે ભાઈ તમે ખબર નહીં કે આ આરોપી છે કે નહીં. અમુક કેસોમાં હોય છે કે જેમ મેં તમારી પાસે કોઈ ફોટો નથી, ઠીક છે, અંજાન માણસ હોય. અહીંયા તો બધા એની ફોટો અને અખબારમાં બધા મેટર રોજ વાયરલ રહે છે, તો તમે એકદમ પહેચાની શકો છો કે આ અમારા આરોપી છે, તો એને ધરપકડ કરી દીધી પોલીસને. ડાયરેક્ટ ચીખલીથી પકડાયા કે અગાઉ કોઈ જગ્યાએ ફરતા રહ્યા હતા, સ્થાન બદલતા હતા, શું કરતા હતા? એની આમાં અલગ નંબરો પર પોલીસની ટીમ પહેલે બી પુણે ગઈ હતી, પણ ત્યાંથી નીકળી ગયા હતા. પછી મુંબઈમાં પોલીસ આની 1-2 વાર ત્યાં ગઈ હતી, ત્યાં બી સફળતા મળી નથી પોલીસો. પછી આ લોકેશન આવી હતી તો ક્યુંકી બધા જે પોલીસવાળા છે એને એને એની પહેચાણી શકે છે, તો એને ત્યાં પહોંચી અને લાઈવ લોકેશનથી તમે 10-15-20 મીટર સુધી પહોંચી જાઓ છો, તેના પછી તો પોલીસને થોડી મહેનત કરવી પડે છે, તો એવી રીતે પોલીસને એની ધરપકડ કરી છે. 15 દિવસ દરમિયાન બેશક કોઈની પાસે મદદ માંગવી પડી હશે એમને, કોઈને ફોનો કર્યા હશે કે પૈસા ખૂટી ગયા હશે કે કંઈ પણ હશે કે ગાડી બદલવી હશે કે કંઈ બી હશે, એવું કોઈ ઘટનાક્રમ થયો તો તમારી પૂછપરછમાં કશું બહાર આવ્યું? આ જો આરોપી છે 15-20 દિવસથી ભાગતા ફરતા હતા, એના માણસને એક ગાડી, એ માણસને આપની આ 15-20 દિવસમાં 5-6 ગાડી બદલી છે, તો એના બધા અનુયાયી છે. અમુક અનુયાયીઓને તો ખબર નથી કે શું ચાલે છે, જો મુંબઈના અનુયાયી છે અને બીજી જગ્યાના અનુયાયી છે. અમુક માણસોને કહેતા હતા કે મારા ઓપરેશન છે, મારી તબિયત સારી નથી, આ માટે હું મુંબઈમાં 1-2 દિવસનો આવ્યા છું, પણ એને ગ્રુપને જોડે બધા માણસોને ખબર પડી ગઈ હતી કે ભાઈ આ કોઈ ક્રિમિનલ કાર્યવાહી ચાલે છે એની ખિલાફ. હોટલથી પકડાયા કે ફાર્મમાંથી? અત્યાર સુધી ક્યાં ક્યાં કઈ કઈ જગ્યા પર આશ્રય લીધો છે, પ્રાથમિક જોડમાં ધ્યાન પર આવીશ? અત્યારે અહીંયાથી આ નીકળ્યા, આરોપી નીકળ્યા પછી અહીંયાથી મુંબઈ ગયા હતા, ત્યાં એક બે દિવસ રોકાયેલ હતા. એના પછી અમારી ટીમ ત્યાં પહોંચી, ત્યાં તો આ માણસ ત્યાંથી નીકળી ગયા હતા. પછી આ માણસ પુણે બી 1 વાર ગયા હતા, એને પછી અત્યારે એની ધરપકડ અમને વાપીની પાસેથી કરી છે. કલ્પેશનું શું? કલ્પેશના એક ઓર મુદ્દા જો અમને સામે આવ્યા છે કે વો કલ્પેશ એક બીજા માણસને કોઈ 10-12 મહિના પહેલાં એક અલગ એક બીજા માણસ જો બરોડાના છે એની જોડે મળ્યા હતા, તો એવી શક છે કે કલ્પેશ કઈ બીજી જગ્યા છે અને ફેમિલી જોડે તો એ માણસ વાત કરતા નથી,
અગાઉમાં આવી એના કોન્ટેક વધારે ઓછો હતા એની ફેમિલી સાથે, તો એની શોધખોળ ચાલુ છે. જલ્દી સમગ્ર પ્રક્રિયાને પોલીસ વિભાગ કેવી રીતે જોઈ રહ્યું છે, જે 15 દિવસનો ઘટનાક્રમ થયો, આ સમગ્ર પ્રક્રિયા થઈ એને પોલીસ વિભાગ કેવી રીતે જોઈ રહ્યું છે? પોલીસ વિભાગના કામ છે આના પહેલે એને ફરિયાદ નોંધ કરેલ, ફરિયાદ પછી અને પોલીસ આપની કાર્યવાહીમાં જૂટી ગઈ હતી. પોલીસને બધા માણસોને જે એટલા જેટલા અનુયાયી છે, પર આ આ જો મુદ્દા છે, આ ધાર્મિક મુદ્દા છે, અમુક અમુક અનુયાયી છે જો અત્યારે એ મૂડમાં છે કે ભાઈ આ આ માણા આ માણસ આપણા ટાઈમ ખોટી થઈ ગયા, એટલા વરસ હું આ ગુરુજી સાથે હતા, અમુક અમુક માણસ એ જો અત્યારે બી આપણા ફૂલ નિષ્ઠા સાથે ગુરુને સાથે જોડાયેલ છે અને કહે છે મારા ગુરુજી કોઈ અમુક અમુક જે ફરિયાદી છે આ ગલત આક્ષેપ કરે છે, આ બધા પોલીસ ઇન્વેસ્ટિગેશનના પોલીસ ઇન્વેસ્ટિગેશન અત્યારે આ મુદ્દામાં ચાલુ છે. એક આખરી સવાલ, પોલીસ પર પ્રેશર આવી રહ્યું છે અનુયાયીઓમાંથી? કોઈ પોલીસ અનુયાયી માટે કોઈ પ્રેશર નહીં આવ્યા. અમુક અમુક એકાદા અનુયાયી હતા જો આના પોલીસને આપણા પોલીસ સ્ટેશન છે વારસિયા એની આસપાસ પડતા હતા, તો એકાદ દિવસ માટે એના અટકાયતી પગલાં એને કરી દીધેલ છે, તો અત્યારે એ બધાને મેસેજ મળી ગયા છે, કોઈ આસપાસ ફટકતા નથી. થેન્ક યુ સર.